નમસ્કાર, ZS TVમાં આપનું હાર્દિક સ્વાગત છે. હું છું સંજય રાવલ. તો હવે આગળ વાત કરીએ તો વલસાડની. વલસાડ જિલ્લા કલેક્ટર દ્વારા દબાણ હટાવો ઝુંબેશ શરૂ કરવામાં આવી છે. જિલ્લામાં ગેરકાયદેસર દુકાનોને છેડ અને ઉઠલા અને રસ્તા પર કરવામાં આવેલા દબાણને જિલ્લા કલેક્ટર દ્વારા તાકીદે તાત્કાલિક ધોરણે હટાવવાના આદેશ જિલ્લા કલેક્ટર દ્વારા તમામ નગરપાલિકાને આપી દેવામાં આવ્યા છે. આજરોજ વલસાડ નગરપાલિકા દ્વારા વલસાડના સ્ટેડિયમ રોડ આગળ આવેલી તમામ દુકાનોના ગેરકાયદેસર શેડ તથા ઉઠલાઓ તોડી પાડવામાં આવ્યા હતા, જેમાં વલસાડ જિલ્લા કોંગ્રેસ કાર્યાલયને શેડ ગેરકાયદેસર હોય તેને પણ પાલિકા દ્વારા તોડી પાડવામાં આવ્યા હતા. વલસાડ જિલ્લા વહીવટીતંત્ર તથા વલસાડ નગરપાલિકા દ્વારા વલસાડ શહેરની તમામ જનતાને અપીલ કરવામાં આવી છે કે તેઓના તમામ ગેરકાયદેસર દબાણો તથા રસ્તાઓ પર નડતરરૂપ તમામ વસ્તુઓ હટાવી લેવા અપીલ કરવામાં આવી છે. જો આગામી દિવસોમાં દબાણ ન હટાવવામાં આવે તો પાલિકા દ્વારા તમામ દબાણો તોડી પાડવામાં આવશે. જો કોઈ દબાણકર્તાઓ દબાણ હટાવવા અટકાશે તો તેમના ઉપર સરકારી કામમાં રૂકાવટ તથા ગુંડા ધારા હેઠળ ગેરકાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે. કેયુર મિસ્ત્રી, ZS TV, વલસાડ. વલસાડ નગરપાલિકા અને વલસાડ સિટી પોલીસ દ્વારા સંયુક્ત અભિયાન હાથ ધરીને માનનીય જિલ્લા કલેક્ટર સાહેબની સૂચના મુજબ વલસાડ શહેરના જે વાણિજ્ય વિસ્તારો છે જ્યાં ખાસ કરીને ટ્રાફિકની મોટી સમસ્યાઓ હોય છે અને નાગરિકોને હાડમારીનો સામનો કરવો પડે છે, એવા વિસ્તારોની અંદર રોડ માર્જિનમાં જે કોઈ પણ દબાણો થયેલા છે એ દબાણો દૂર કરવાની કામગીરી હાથ ધરવામાં આવી રહી છે અને આજે કેટલાક દબાણો દૂર કરવામાં આવેલા છે અને આવનારા સમયમાં પણ જે કોમર્શિયલ કોમ્પ્લેક્સીસ છે એમાં દબાણો કરવામાં આવેલા હોય અથવા તો જાહેર રસ્તાઓ પર રોડ માર્જિનમાં જે દબાણો કરવામાં આવેલા છે, દુકાનોની ઉપર વધારાના શેડ કાઢવામાં આવેલા હોય, એવા જે કોઈ પણ દબાણો નાગરિકોને હાડમારીરૂપ બનતા હોય એવા દબાણો દૂર કરવામાં આવનાર છે. રોડ માર્જિનની અંદર જે કોઈ પણ દબાણો હોય એ તમામના દબાણો દૂર કરવામાં આવી રહ્યા છે અને એ રીતે કામગીરી હાથ ધરવામાં આવી રહી છે. થેન્ક યુ.